જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિતનું પ્રકરણ 6 આપ લેની ગમ્મત વિશે ભણીશું. આપણે પેજ નંબર 84 સુધી આગળ ભણ્યા હતા કે ટેપાલી કાકા માંદા પડ્યા હતા ત્યારે આપણે પત્રો વહેંચ્યા હતા. હવે આજે આપણે આગળ ભણવાની શરૂઆત કરીશું પેજ નંબર 85 પરથી. પેજ નંબર 85 પર હેડિંગ આપ્યું છે ખૂટતી સંખ્યા શોધો, એટલે કે આપણે ખૂટતા અંકો જે હોય એ અંકો ત્યાં લખવાના છે બોર્ડ પર. એમાં પહેલું આપેલું છે તો તમારે વિદ્યાર્થી મિત્રો પુસ્તકમાંથી આખી સૂચના લખવાની કે સંખ્યાની પેટર્ન જુઓ અને ખૂટતી સંખ્યા લખો, પછી એના જવાબ લખવાના છે. ચિત્રો નહીં દોરો તો કોઈ વાંધો નહીં. પહેલું આપેલું છે 100, 200, 300, તો 100 વધતા જાય છે. 300 પછી આવશે 400, 400માં 100 ઉમેરશો તો 500, 500માં 100 ઉમેરો એટલે 600, લખેલા છે 600 પછી 700. આ પહેલી પેટર્ન પૂરી થાય છે. હવે બીજી પેટર્ન જોઈએ. 900, 800, 700, 100 ઓછા થતા જાય છે. 700માંથી 100 ઓછા થશે તો 600, 600માંથી 100 ઓછા થશે તો 500, 500માંથી 100 ઓછા થશે તો 400, 400માંથી 100 ઓછા થશે તો 300. હવે જોઈએ ત્યાર પછી ત્રીજું, 50, 50માં 50 ઉમેરતા 100, 100માં 50 ઉમેરતા 150, 150માં 50 ઉમેરતા 200, 200માં 50 ઉમેરતા 250, 250માં 50 ઉમેરતા 300, 300માં 50 ઉમેરતા 350, 350માં 50 ઉમેરતા 400. હવે જોઈએ ચોથું, 300, 250, 200, 50 ઓછા થતા જાય છે. 200માંથી 50 ઓછા કરીશું તો 150, 150માંથી 50 ઓછા કરીશું તો 100, 100માંથી 50 ઓછા કરીશું તો 50. હવે જોઈએ ત્યાર પછી પાંચમું, 25, 35, 45, તો 25 અને 35 એટલે કે 25માં 10 ઉમેરાયેલા છે તો આપણે પહેલી સંખ્યા લખવા માટે 25માંથી 10 ઓછા કરવા પડશે, તો 25માંથી 10 ઓછા કરીશું તો આવશે 15. હવે 15માં 10 ઉમેરતા 25, 25માં 10 ઉમેરતા 35, 35માં 10 ઉમેરતા 45, 45માં 10 ઉમેરતા 55, 55માં 10 ઉમેરતા 65. હવે જોઈએ ત્યાર પછી 280, 260, 240, 20 ઓછા થતા જાય છે. 240માંથી 20 ઓછા કરતા 220, 220માંથી 20 ઓછા કરતા 200, 200માંથી 20 ઓછા કરતા આવશે 180, 180માંથી 20 ઓછા થશે તો આવશે 160. હવે જોઈએ સાતમી પેટર્ન, 125, 125માં 25 ઉમેરતા આવશે 150, 150માં 25 ઉમેરતા 175 એટલે કે 25 ઉમેરવાના છે. 175માં 25 ઉમેરશો તો આવશે 200, પછી 200માં 25 ઉમેરશું તો આવશે 225, 225માં 25 ઉમેરીશું તો આવશે 250, 250માં 25 ઉમેરીશું એટલે આવશે 275, અને 275માં 25 ઉમેરીશું તો આવશે 300. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. પાછળ તમને જોઈ આપેલું છે પેજ નંબર 85 પછી પેજ નંબર 86, મૌખિક ગણતરી. આપણે મોઢે ગણતરી કરવાની છે. એમાં પહેલું આપેલું છે, શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો જુઓ તો આપેલું છે 80, પછી આપેલા છે 35 અને 45, 80, 35 અને 45 બરાબર. વચ્ચે નિશાની કઈ છે તે જોવાની છે. તો જોઈએ 80માંથી 35 બાદ કરતા 80માંથી 35 ઓછા કરીએ તો 45 મળે. હવે 45 અને 35, તો 45 વત્તા 35, 45માં 35 ઉમેરીશું તો આપણને કેટલા મળશે? 5 ને 5, 10 ની 0, વધી પડે 1, 4, 5, 6, 7 અને 1, 8. તો વિદ્યાર્થી મિત્રો આપણે જેમ આગળ કાર્ડવાળી રમત રમ્યા હતા એ જ રીતની રમત છે. તો આપણે મૌખિક ગણતરી કરીશું, આપણને એક રકમ આપી હોય એના આધારે આપણે બીજી રકમ શોધીશું. 50 પછી વત્તા ખાલી જગ્યા આપેલી છે, 50 વત્તા ખાલી જગ્યા, અને અહીંયા પણ ખાલી જગ્યા આપેલી છે, પરંતુ અહીંયા 75 ઓછા ખાલી જગ્યા બરાબર 50. તો 75માંથી કેટલા બાદ કરીએ તો વિદ્યાર્થી મિત્રો 50 આવે? તો 75માંથી આપણે 25 બાદ કરીએ તો 50 આવે.
અને 50માં 25 ઉમેરીશું તો કેટલા આવશે? તો 50માં 25 ઉમેરીએ તો આવે 75. મૌખિક ગણતરી જ કરવાની છે. ત્યારબાદ આપેલું છે 110. 110માંથી 60 ઓછા કરતા, તો 110માંથી 60 ઓછા કરીશું તો આવશે 50. હવે 50 અને 60, તો 50 અને 60નો સરવાળો કરીશું. તો 50 અને 60નો સરવાળો કરીશું તો આપણને કેટલા મળશે વિચારો? તો 50 ને 60નો સરવાળો કરીશું તો આપણને મળશે 110. હવે જોઈએ આગળ ચોથું. 320, 120 વચ્ચે કઈ નિશાની આપેલી છે? બાદબાકીની. હવે 320માંથી વિદ્યાર્થી મિત્રો 120 બાદ કરો. તો 3માંથી 1 જાય તો 2, 20માંથી 20 જાય તો 0. તો 320માંથી આપણે 120ની બાદબાકી કરીશું તો આપણને જવાબ મળશે 200. તો લખીશું અહીંયા 200. ત્યાર પછી તમને ત્યાં ગણતરી આપેલી છે, સરવાળાની નિશાની આપેલી છે અને બરાબર આપેલું છે 120 અને 320. તો 200ની અંદર આપણે 120 ઉમેરીશું તો મળશે આપણને જવાબ 320. તો આ પ્રશ્ન અહીંયા મૌખિક ગણતરીનો પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે જોઈશું આપણે આગળ. ત્યાં બાજુમાં એક કીડી છે, એ સરવાળો કરે છે અને નીચે બાદબાકી પણ કરે છે, એ જ રીતે આપણે બોર્ડ પર જોયેલું છે. હવે જોઈશું સામેના પેજ પર મહાવરો. મહાવરામાં શું આપેલું છે? પહેલો પ્રશ્ન આપેલો છે મહાવરાનો. ઇન્દુની પેન્સિલ 15 સેમી લાંબી છે. ઇન્દુ નામની એક છોકરી છે, એની પેન્સિલ 15 સેમી લાંબી છે અને જ્યોતિની પેન્સિલ 8 સેમી લાંબી છે. આપણને સવાલ પૂછ્યો છે કે કોની પેન્સિલ વધારે લાંબી છે અને કેટલી વધારે લાંબી છે. મહાવરાનો પહેલો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો, બંનેમાંથી કોની પેન્સિલ વધારે લાંબી છે? તો બંનેમાંથી ઇન્દુની પેન્સિલ વધારે લાંબી છે. આપણે ડાયરેક્ટ પણ કહી શકીએ છીએ, તો બોર્ડ પર જવાબ લખીશું, ઇન્દુની પેન્સિલ વધારે લાંબી. તમારે પાઠ્યપુસ્તકમાંથી સવાલ લખીને પછી જ જવાબ લખવાના છે કે ઇન્દુની પેન્સિલ વધારે લાંબી છે. પછી તમને આગળ સવાલ પૂછ્યો છે કેટલી વધારે લાંબી છે, તો એની માટે આપણે બાદબાકી કરવી પડશે. તો બરાબર 15 સેમી ઓછા 8 સેમી. દશકો લીધા વગર ડાયરેક્ટ આડી બાદબાકી કરવાની છે. 15માંથી 8 જશે તો વધશે 7 સેમી. તો ત્યાં બીજો સવાલ પૂછ્યો છે, એનો જવાબ આપણે લખી શકીએ કે કેટલી વધારે લાંબી છે, તો 7 સેમી વધારે લાંબી છે. આપણે ત્યાં જવાબ લખી શકીએ. ત્યાર પછી બીજો દાખલો આપેલો છે, તમારા પપ્પા અથવા મમ્મીને પૂછો. બીજું, તમારા મમ્મી અથવા પપ્પાને પૂછીને વિદ્યાર્થી મિત્રો તમારે આ દાખલો ગણવાનો છે. પહેલું, 1 કિલોગ્રામ મીઠાની કિંમત બોર્ડ પર લખું છું, તમારે મમ્મી પપ્પાને પૂછીને એની ગણતરી ત્યાં લખવાની. 1 કિલોગ્રામ મીઠાની કિંમત, અહીંયા સામે મીઠુંની કિંમત લખવાની. પછી 1 કિલોગ્રામ ખાંડની કિંમત. તમારે મમ્મી પપ્પાને પૂછવાનું કે 1 કિલો મીઠુંની કિંમત શું છે અને 1 કિલો ખાંડની કિંમત શું છે. પછી બંનેમાંથી શું મોંઘું છે, તો આપણે ઉપર જેમ જવાબ લખ્યો હતો એવી રીતે લખવાનું. બંનેમાંથી જે મોંઘું હોય, બેમાંથી શું મોંઘું છે, તો લખું છું અહીંયા એ રીતે તમારે લખવાનું કે બેમાંથી જેની કિંમત વધારે હશે એ મોંઘું હશે. તો લખવાનું, બેમાંથી ખાલી જગ્યા મોંઘું છે. જે હોય એ નામ તમારે અહીંયા લખવાનું છે. ખાંડ હોય તો ખાંડ અને મીઠું હોય તો મીઠું. ત્યારબાદ તમને બીજો સવાલ પૂછ્યો છે, શું તેની કિંમત કેટલી વધારે છે? તો એક રકમમાંથી બીજાની બાદબાકી કરવાની અને જે જવાબ આવશે એ જવાબ તમારે અહીંયા લખવાનો છે, બંનેની બાદબાકી કરીને પછી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મહાવરાના 2 દાખલા બોર્ડ પર જોયા છે. ત્રીજો, ચોથો દાખલો અને પાછળની જે ગણતરી છે એ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. તમારે અત્યારે ગણિતની નોટબુકની અંદર ખૂટતી સંખ્યા શોધો લખવાની, મૌખિક ગણિત એની પણ ગણતરી કરવાની અને મહાવરાનો રકમ લખીને
પહેલો અને બીજો દાખલો ગણવાનો છે. આપણે આગળના વિડીયોની અંદર મળીશું ત્યારે આગળના દાખલા જોઈશું. થેન્ક યુ.